પંદરમો એકમ શું છે લાંબુ શું છે ગોળ એના વિશે જોવાનું છે. તો પહેલા આપણે સીધું તો ભણવું નથી ને, આપણે પહેલા તો પ્રવૃત્તિ કરવી છે. તો આપણે આજે પ્રવૃત્તિ કરીશું એ તમારે ઘરે બેસીને બનાવવાનું છે. તમારી ઘરે જે કંઈ કાગળ હોય, ન્યૂઝ પેપર હોય એટલે સમાચાર પત્ર એ હોય, અથવા નોટ, જૂની નોટનું કોઈ પણ કાગળ હોય, એ કાગળનો ઉપયોગ કરવાનો છે. તો આજે આપણે એ કાગળમાંથી ઝાડ બનાવીશું. જુઓ આ રીતનું ઝાડ બનશે, દેખાયું? તો ઝાડ કેવી રીતે બનશે એ આ બેન બતાવશે તમને. આ કાગળ લેવાનું, આવું કાગળ લેવાનું અને એ કાગળને તમારે ગોળ ગોળ ફેરવવાનું છે. જો ભૂંગળી બનાવવાની, એ શું બનાવવાની? ભૂંગળી. ભૂંગળી બનાવી દીધી, હવે ત્યાં શું કરવાનું? ધાર ઉપર ફેવિકોલ લગાડી દેવાનું. આખામાં નહીં લગાડવાનું, થોડાકમાં જ લગાડવાનું. જો નીચે આટલામાં જ્યાં પકડી ને આપણે, ત્યાંથી પકડમાં જ લગાડવાનું, બરાબર? પકડમાં લગાડ્યા પછી તમારે કાતર લેવાની છે. દેખાય કાતર? એ કાતર વડે વાગે નહીં, ધ્યાન રાખજો. તમારાથી ના ખાવે તો તમારી મમ્મી, મોટા ભાઈ, મોટી બેન વડે આમ કાપવાનું છે. નાનું નાનું જોડે જોડે સાથે સાથે કાપતા જાઓ. જો પેપરનું કાગળ જ ને તો ઘણું સરસ ઘટાદાર ઝાડ થશે, પણ આવા રંગીન કાગળ નાના હોય એટલે ઝાડ ઘટાદાર થાય નહીં. પણ તમારી જોડે જે સમાચાર પત્રનું કાગળ હોય, મોટા ચોપડાનું કાગળ હોય તો તમે આ રીતે કરી શકો છો. જુઓ પછી આ પાંદડાને શું કરવાનું? વાળી દેવાનું નીચેથી. આમ કરીને નીચે વાળશો એટલે આ પ્રકારનું ઝાડ થઈ જશે જે તમને મેં હમણાં બતાવ્યું. આવું ઝાડ દેખાયું તમારે? આવી રીતે ઝાડ બની શકશે. તો આવું ઝાડ તમારે બનાવવાનું છે. આ તમારી પ્રવૃત્તિ છે, આનાથી તમને ખબર પડશે. આકારો હું આગળ કહીશ તમને કે આ શાના માટે બનાવું છે. તો આ એક પ્રવૃત્તિ કરવાની છે. એ તમને અત્યારે ઘરે શીખેવાળી ચોપડીમાં આ પ્રવૃત્તિ કરવાની આપેલી છે, એટલે જરીક જોઈ લો. જેને બાકી છે અથવા જેને આવડી નથી એ લોકો આ પ્રમાણે કરજો. પેલા ભૂંગળી બનાવવાની અને કાતર વડે કાપવાની. ત્યાર પછી બીજી એક પ્રવૃત્તિ તમને આપેલી જ છે ઘરે શીખેમાં, મિનાર બનાવો. તો તમને નથી આવડ્યું તો મિનારની અંદર શું બનાવાય? મિનાર ત્રણ ચાર વસ્તુથી ઉપયોગ કરીને બનાવી શકાય. જો આ છોકરાઓએ ગ્લાસ વડે, નાના નાના ગ્લાસ આવે ને એ ગ્લાસનો ઉપયોગ કરે છે. પહેલા ચાર મૂક્યા, પછી ત્રણ મૂક્યા, પછી બે મૂક્યા, એક મૂક્યો, એટલે આને મિનાર કહેવાય. મિનાર કેવું હોય? આમ હોય, શંકુ આકારનું, એટલે મિનાર બન્યું. થયું? આવી રીતે તમે દીવાસળીની પેટી વડે પણ બનાવી શકો છો. દીવાસળીની પેટી તમે આમ મૂકો, પછી એની પર આમ મૂકો. તો આ રીતે તમે શું બનાવી શકો છો? મિનાર બનાવી શકો છો. એમ કરીને આ તમે ઓછી મૂકી, ત્રણ મૂકી, આની જગ્યાએ તમે પાંચ મૂકો, છ મૂકો નીચે પહેલી લાઈનમાં, પછી પાંચ મૂકો, ત્રણ મૂકો, બે મૂકો ને એક મૂકો. તો આ રીતે મિનાર બની શકે છે. તો ખ્યાલ આવી ગયો છોકરાઓ? તમારે પણ આ મિનાર બનાવીને આપી જવાનો છે. તમારે ચાલ ઘરે ભણીએ એ જ બુકમાં આપેલું જ છે, બરાબર? તો હવે આપણે પાઠનો એકમ છે શું છે લાંબુ અને શું છે ગોળ. તો હવે તેની અંદર તમારો પહેલો પાઠ આવે છે, એની અંદર છે તમારે શું, કઈ વસ્તુ સરકે છે અને કઈ વસ્તુ ગબડે છે. આ રીતે આવશે. ભલે તમારી પાસે ચોપડી નથી, આપણે ચોપડીની જરૂર નથી, પરંતુ ખાલી તમારે લખવાનું છે ઘરની અંદર નોટ હોય તેની અંદર. જુઓ અહીંયા લખ્યું છે, ગબડી શકે તેવી વસ્તુ, સરકી શકે તેવી વસ્તુ, ગબડી અને સરકી શકે બેઉ થઈ શકતું હોય તેવી વસ્તુનું નામ લખવાનું છે. તો તમારે ઘરે પણ તમારી નોટ લેવાની છે અને આ ત્રણ ભાગ પાડવાના છે. સરકી શકે, ગબડી શકે અને સરકી અને ગબડી શકે તેવી વસ્તુના નામ લખવાના છે. તો તમને આવડે કે ના આવડે, પણ હું તમને એક વસ્તુ બતાવું છું એની અંદર કેટલીક વસ્તુ લઈને આવી છું, એ વસ્તુથી તમને ગબડી શકે અને સરકી શકે એમાં ખબર પડશે. જો આ બોલ છે, બોલ શું થાય છે? ગબડી શકે છે. આ સાબુ, આપણે
साबु पण गबड़ी सके छे ना ने आपणे शुं करे छे सरकी सके छे। त्यार पछी छे आ बंगड़ी। आ बंगड़ी छे तो शुं थाय छे आम जुओ सरके छे। आ भूंगळी गबड़े छे। गबड़े छे ने आम भूंगळी जुओ गबड़े छे। हवे फूटपट्टी सरके छे। चौक गबड़े छे। लखोटी गबड़े छे। रमवानो पासो तमे जे रमो छो ने एनो पासो छे। तो जो शुं थयो आ गबड़ियो ना आ सरके छे। वेरी गुड सरस। आ पेन्सिल छे। चलो पेन्सिल शुं थशे गबड़ छे के सरक छे। हाँ गबड़ छे जुओ बराबर। आ छे माचिस बॉक्स દીવાસળીની પેટી। તે શું થશે ગબડશે કે સરકશે? સરકશે બરાબર। આ છે સ્કેચ પેન। સ્કેચ પેન પણ શું થશે ગબડશે કે સરકશે? વેરી ગુડ સરસ ગબડે છે। આ શું છે રબર। રબર શું થશે ગબડશે કે સરકશે? જો સરકે છે। તો આવી કેટલી બધી વસ્તુઓ છે આ સંચો છે તે ગબડે છે કે સરકે છે તમારે કરી જોવાનું છે ઘરે તમારે પ્રયોગ કરવાનો છે પ્રવૃત્તિ કરવા છે। આમ કરીને જોઈ જાવ તો સરકે છે કે ગબડે છે। હવે એવી જ વસ્તુ છે આ તમારે બંગડી। બંગડીને આપણે સરકે છે પરંતુ જેને ઊભી કરો તો શું થઈ ગઈ ગબડી ગઈ। જો ગબડીને હવે આ છે સિક્કો। સિક્કો છે તે તમે આડો રાખો તો શું થાય છે સરકે છે। પછી એને શું કરશો ઊભો તો ઊભામાં શું થશે ગબડે છે। જોઈ લો એટલે હવે આમાંથી તમને કેટલીક આઈટમોમાં ખબર પડી હશે કેટલીક આઈટમો ગબડે છે કેટલીક આઈટમો સરકે છે અને કેટલીક આઈટમો ગબડે છે ને સરકે છે બેવ થાય છે। ખ્યાલ આવી ગયો? તો તમારે એક નોટ લેવાની છે। નોટની અંદર આવી રીતે ભાગ પાડવાની છે। પહેલા ઉપર લખવાનું ગબડી શકે તેવી વસ્તુ। ઘરમાં જેટલી વસ્તુઓ હોય એટલી બધી લઈ લેવાની। ઘરમાં જેટલી વસ્તુઓ હોય એટલી તમારે લઈ લેવાની। ઘરમાં તમારી જોડે જો સાબુ હશે કંપાસ હશે મમ્મીનો પાકીટ હશે પપ્પાના ચશ્મા હશે પપ્પાનો પાકીટ હશે પછીથી લખોટી હશે લાકડી હશે ફૂટપટ્ટી હશે વેલણ હશે ચમચી હશે થાળી હશે વાડકી હશે તપેલી હશે ઘણા બધા રસોઈના વાસણો હોય રમવાના તમે વસ્તુ લો બોલ છે એ બધું પણ તમે લઈ શકશો। પછી ઘરે પાણી પીવાનો બાટલો પણ હોય છે આપણે આવી રીતે બાટલા હોય છે એ બાટલા પણ તમે લઈ શકો છો। તો આ રીતે બાટલો પણ તમે જોઈ જોવાનું સરકે છે કે ગબડે આમ જો આમ ઉભો રાખીએ તો સરકશે અને આમ આડો કરીશું એટલે ગબડશે। તો તમારે અહીંયા ગબડી શકે તેવી વસ્તુઓના નામ લખવાના છે। તો અમારે તમે શું શું લખી શકો આપણે બોલ લખોટી પછી રૂપિયાનો આ રૂપિયાનો સિક્કો લખો કે પાંચ નો ટૂંકમાં સિક્કો સિક્કો ગબડી શકે છે બંગડી પણ ગબડી શકે છે ભૂંગળી પેન્સિલ સ્કેચ પેન લખોટી બોલ આ બધું જ ગબડે છે। જ્યારે સરકે છે કોણ કોણ તો બંગડી પણ સરકે છે રબર માચિસ બોક્સ પછી પાસો ફૂટપટ્ટી સંચો સાબુ આ બધા જ વસ્તુ પછી પૈસા અને સિક્કો એ પણ સરકે છે। હવે તમને એવું પૂછ્યું ત્રીજું ખાનું તમારે એવું લખવાનું છે ગબડી શકે અને સરકી શકે બેવ થઈ શકતું હોય તો એવું કોણ છે આમાંથી ફક્ત બંગડી અને સિક્કો એ બંને વસ્તુ ગબડી શકે છે અને સરકી શકે છે તમે જોયું છે। જો આડો કરીએ તો સરકે આ પણ બંગડી પણ આડી કરીએ તો સરકે પણ તમે ઊભી કરો તો શું થશે ગબડશે। એટલે ખ્યાલ આવી ગયું આવી રીતે ગબડી શકે સરકી શકે વસ્તુ તમારે શોધી શકાશે ને લખી નાખવાનું છે નોટમાં। ખ્યાલ આવ્યો? હવે આ પાઠ તમારો પતી ગયો છે પરંતુ તમને રમત રમવી છે ને તો ચાલો એક રમત સરસ છે રમતની અંદર સતોડિયું રમત રમવાની છે। રમત સતોડિયું સાત ઠીકડી લઈ લેવાની આમ મૂકી દેવાની એકની ઉપર એક ત્રણ ચાર પાંચ છ ને સાત આ સાત ઠીકડી મૂક્યા પછીથી તમારે શું કરવાનું છે બોલ લેવાની છે સામે એક જણ ઉભો રહે ને એની સામે બધાએ ઊભું રહેવાનું છે બે ટુકડી પાડવાની છે અને બે ટુકડીમાં સરખા હોય પાંચ સામે હોય તો એની સામે પણ પાંચ હોય પછી શું કરવાનું બોલ ફેંકનારે ઠીકડી પર બોલ ફેંકવાનો છે અને બોલ સામેવાળા ટીમમાં જશે એટલે એ ટીમવાળા આપણને મારવા આવશે તો આપણે ભાગી જવાનું છે પણ ભાગતા ભાગતા શું કામ કરવાનું છે આ ઠીકડીને ગોઠવતા જવાનું જો એ આપણે ઠીકડી ગોઠવતા હોય અને આપણને બોલ વાગી જાય
तो आपणे आउट गणाईशुं। પણ એ ધ્યાન રાખવાનું છે ઠીકરી ગોઠવતા પણ જવાનું અને બોલ કોની પાસે છે ને આપણે વાગીને એનું ધ્યાન રાખતું જવાનું। આ છે સતોડિયું, સતોડિયું એટલે 60 કુકી લેવા, 60 ઠીકરા લેવાના। ઠીકરા ના હોય તો બીજું કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરી શકો છો। મેં અત્યારમાં જ ઇસ બોક્સનો ઉપયોગ કર્યો છે કારણ કે ઘરમાં રમવાનું ને, બહાર તો રમવા જવાય નહીં। તમને ખબર જ છે કે અત્યારે શું ચાલી રહ્યું છે, કોરોના વાયરસ ચાલી રહ્યું છે ને, એટલે આપણે બહાર જવાય નહીં। એટલે ઘરમાં બેસીને તમે સતોડિયું આ રીતનું ઘરની વસ્તુનો ઉપયોગ કરીને તમે રમી શકો છો અને કોરોના વાયરસનું ખાસ ધ્યાન રાખજો। સાચો જવાબ જય ભારત।